નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં વિષય છે સામાન્ય જ્ઞાન, જેમાં આપણે પાઠ નંબર 26 સામાન્ય પ્રશ્ન તેના વિશેનો અભ્યાસ કરશું. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો બધા જ વિદ્યાર્થીઓ પોતાની સામાન્ય જ્ઞાનનું પુસ્તક, પેન્સિલ, ઇરેઝર બધું સાથે રાખજો અને પેજ નંબર 49 ખોલો. તેમાં આપણે આજે અભ્યાસ કરીશું પાઠ નંબર 26. ચાલો તો બધાએ પેજ નંબર 49 કાઢ્યા. ચાલો જોજો એમાં શું કીધું છે કે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે 3 વિકલ્પ આપ્યા છે. ઉત્તર માટે સાચા વિકલ્પની સામે રાઇટની નિશાની કરો. આપણને પ્રશ્ન પૂછેલો છે તેની સામે તેના 3 વિકલ્પ આપેલા છે, એમાંથી જે જવાબ સાચો હોય તે વિકલ્પના ખાનામાં આપણે શું કરવાનું છે, રાઇટની નિશાની. ચાલો પહેલું જોજો એ બધા વિદ્યાર્થી મિત્રો, શું પ્રશ્ન છે. કયો પદાર્થ સૌથી વધુ સખત છે? એના ઓપ્શન છે હીરો, લોખંડ અને લાકડું. તો શું જવાબ આવશે, કયો પદાર્થ સૌથી સખત છે? તો શું આવશે તેમાં, તો કે લાકડું. લાકડું મજબૂત હોય, લોખંડ તો તે પણ વજનદાર હોય અને મજબૂત હોય, અને હીરો તો તે પણ કેવો હોય, વજનદાર અને સખત. તો સૌથી સખતમાં શું આવશે, તો કે હીરો. હીરો કેવો હોય, સૌથી સખત પદાર્થ કહેવાય છે. એટલે જે પહેલું ક્વેશ્ચન છે તેમાં આપણે શું કરશું, રાઇટની નિશાની. ચાલો બીજો પ્રશ્ન જો, દુનિયાનું સૌથી વધુ ઊંચાઈવાળો દેશ કયો છે? આપણને ખબર છે કે દુનિયા મોટી બધી છે, તેમાં ઘણા બધા દેશ આવેલા છે, જેમ કે આપણો દેશ ભારત, પછી ઓસ્ટ્રેલિયા, પછી બીજા ઘણા બધા દેશો આવેલા છે, જેમ કે નેપાળ, ભૂતાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા. આ બધા શું છે, તો કે અલગ અલગ દેશના નામ. તો એવા દેશમાંથી કયો દેશ છે કે વધુ ઊંચાઈવાળો દેશ છે, તો તેના જવાબમાં શું આવશે, કે ભૂતાન, તિબેટ કે નેપાળ. તો જવાબ આવશે તિબેટ. શું છે તે, કે સૌથી વધુ ઊંચાઈવાળો દેશ છે, એટલે તે ખાનામાં આપણે રાઇટ કરશું. પછી પ્રશ્ન નંબર 3, ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે? આપણને ખબર છે ને ગાંધીજી કોણ હતા, આપણા રાષ્ટ્રપિતા હતા, કે જેમને આપણે આઝાદી અપાવી હતી. તો એ ગાંધીજી છે તેમની સમાધિ છે તે કયા નામથી ઓળખવામાં આવે છે, વિજયઘાટ, રાજઘાટ કે શાંતિવન. તો કયા નામે ઓળખાય છે, રાજઘાટ. તો આપણે તે ઓપ્શનમાં રાઇટ કરશું. ચાલો તેના પછી પ્રશ્ન 4, સૂર્ય કઈ દિશામાં આથમે છે? તો આ તો બધાને ખબર હશે, આપણે બીજા ધોરણના સામાન્ય જ્ઞાનમાં પણ આવતું ને કે સૂર્ય કઈ દિશામાં ઉગે છે, કઈ દિશામાં આથમે છે. તો આપણને ખબર છે આપણે દિશા કેટલી છે, 4, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો સૂરજ કઈ દિશામાં ઉગે છે, તો કે પૂર્વ દિશામાં ઉગે છે. અને કઈ દિશામાં આથમે, તો કે પશ્ચિમ દિશામાં આથમે છે. એટલે ખ ઓપ્શનમાં આપણે રાઇટ કરશું. તેના પછી પ્રશ્ન નંબર 5, કેટલા ગ્રામનો 1 કિલોગ્રામ બને? કેટલા ગ્રામ હોય ત્યારે 1 કિલોગ્રામ બને? તો શું આવશે, 100 ગ્રામ, 500 ગ્રામ કે 1000 ગ્રામ. તો 500 ગ્રામ એટલે તો આપણે ગણિતમાં આવે છે ને કે 500 ગ્રામ એટલે શું કહેવાય, એને 1/2 કિલો. 2 વખત 500 ગ્રામ લઈએ એટલે કેટલા થાય, 1000. 1000 એટલે કેટલા થાય, કિલો 1. એટલે જવાબ શું આવશે, 1000 ગ્રામ. 1000 ગ્રામ એટલે શું કહેવાય, 1 કિલો. તો આપણે ત્રીજા ઓપ્શનમાં રાઇટ કરશું. પછી પ્રશ્ન નંબર 6, મેઘધનુષમાં સૌથી પહેલો રંગ કયો છે? આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ હોય તો ક્યારેક આકાશમાં આપણને મેઘધનુષ્ય જોવા મળે છે, જેમાં કેટલા રંગ હોય છે, 7 રંગ. એને તમે એક નાનું એવું સૂત્ર છે તેના દ્વારા પણ યાદ રાખી શકો છો, કે જાને વાલી પી નાલા, જેમાં 7-7 રંગનો આવી જાય છે. તો એમાં સૌથી જે પહેલો રંગ હોય તે કયો હોય છે, પીળો, લાલ કે લીલો. તો સૌથી પહેલો રંગ હોય મેઘધનુષ્યમાં તે કેવો હોય છે, લાલ રંગ હોય છે. તે ખાનામાં આપણે રાઇટ કરશું.
પછી પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કોણ તરી અને ઉડી શકે છે? એવું કોણ છે જે તરી પણ શકે અને ઉડી પણ શકે? પહેલું છે હંસ, બીજું માછલી અને ત્રીજું છે ગરુડ. તો ગરુડ ઉડી શકે પણ તરી શકે નહીં. પછી માછલી, તો માછલી પાણીમાં તરી શકે પણ તે હવામાં ઉડી શકતી નથી. જે માછલીને તમે પાણીની બહાર કાઢો તો શું થાય? તો કે મૃત્યુ પામે છે, તે પાણી વગર રહી શકે નહીં. એટલે કોણ છે જવાબમાં આવશે? હંસ. કેમ કે હંસ આકાશમાં પણ ઉડી શકે છે અને પાણીમાં પણ તરી શકે છે, એટલે તેમાં આપણે રાઈટ કરશું. ચાલો પછી જો આપણે 15 ઓગસ્ટે કયો રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીએ છીએ? આપણે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી બે દિવસે રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખાય છે, ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ઝંડો ફરકાવીએ છીએ, તેને સલામી આપીએ છીએ, અલગ અલગ કાર્યક્રમ ગોઠવીએ છીએ. તો આ બે આપણા કેવા છે? રાષ્ટ્રીય તહેવાર છે. તો નીચે આપણને તેના ઓપ્શન આપેલા છે કે જે 15 ઓગસ્ટે આપણે રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ એને કયા નામે ઓળખવામાં આવે છે? જોઈ, ગાંધી જયંતી તરીકે, પ્રજાસત્તાક દિન તરીકે, કે પછી સ્વાતંત્ર્ય દિન તરીકે? એના જવાબમાં આપણે શું લખશું? જોઈ, તો તેમાં આપણે શું લખશું? સ્વાતંત્ર્ય દિન. શું જવાબ આવશે? તો કે ગ. તેના પછી પ્રશ્ન 9, કાપડનો જથ્થો માપવાનો એકમ કયો છે? કાપડ હોય તો આપણે કેવી રીતે એને માપીએ? કિલોગ્રામમાં માપી, મીટરમાં માપી કે લીટરમાં માપી? તો કે કિલોગ્રામમાં તો શું આપણે લઈ, શાકભાજી કે અનાજ કે લેવા જાય તો આપણે એમ કહીએ ને કે ગમે તે શાકભાજી કે આ કિલો એક મને આપજો. પછી આપણે એમ કહીએ મને મીટર એક બટેકા આપજો, તો કે ના, આપણે એવું કહેતા નથી. પછી લીટર, તો લીટરમાં શું માપવામાં આવે? તો કે દૂધ. આપણે દૂધ લઈ તો એમ કહીએ ને કે અમને લીટર એક દૂધ જોઈએ છે અથવા 2 લીટર. અહીંયા જઈને આપણે એમ થોડા કહીએ કે આપણને 2 કિલો દૂધ આપજો. તો કે બધાને અલગ અલગ રીતે બોલાય છે. શાકભાજીની કિલોગ્રામમાં મપાય, દૂધ કે એ લઈ આપણે તો એ લીટરમાં, અને કાપડ લેવા જાય તો શું કહી? મીટર તરીકે, કે 1 મીટર દેજો કે 2 મીટર. તો આપણે એને માપી, એ માપવાના જથ્થાના એકમને શું કહેવાય છે? મીટર. તો તેમાં આપણે ખ ઓપ્શનમાં રાઈટ કરશું. પછી પ્રશ્ન નંબર 10, અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? અમદાવાદ છે તે કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણે ભારત દેશમાં ઘણી બધી નદી છે, તો એમાંથી અમદાવાદ શહેર છે તે કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી, નર્મદા કે સરસ્વતી? તો અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલું છે. ચાલો તેના પછી પ્રશ્ન 11, હિન્દુઓ કઈ નદીને સૌથી વધારે પવિત્ર માને છે? આપણે આપણા ભારતમાં ઘણી બધી નદીઓ આવેલી છે, એમાંથી આપણે જે હિન્દુ લોકો છે તે કઈ નદીને પવિત્ર માને છે? કાવેરી, બ્રહ્મપુત્ર કે ગંગા? તો આપણે કઈ નદીને પવિત્ર માની છીએ? ગંગાને. કે ઘણા લોકો ત્યાં સ્નાન કરવા માટે પણ જાય છે, એટલે તેમાં આપણે રાઈટ કરશું. ચાલો તેના પછી જોઈ કે પ્રશ્ન નંબર 12, જમીન પરનું સૌથી ઝડપી પ્રાણી કયું છે? વાઘ, હરણ કે ચિત્તો? આ બધા કેવા પ્રાણી છે? તો કે જંગલી પ્રાણી છે. આપણે પ્રાણી 2 પ્રકારના હોય, જંગલી પ્રાણી ને પાલતુ પ્રાણી. પાલતુ પ્રાણી કોને કહીશું? કે જેને આપણે ઘર આંગણે રાખી શકીએ, અને જંગલી પ્રાણી કે જેઓ જંગલમાં રહે છે. તો એમાંથી કયું પ્રાણી છે કે સૌથી ઝડપી પ્રાણી છે? વાઘ, હરણ કે ચિત્તો? સૌથી વધુ ઝડપી કોને કહેશું? ચિત્તાને, કે તે ખૂબ જ ઝડપથી દોડી શકે છે. તો આપણે 3 નંબરના ઓપ્શનમાં રાઈટ કરશું. પછી પ્રશ્ન 13, નીચેનામાંથી કોને અવાજ ન કહી શકાય, અનાજ ન કહી શકાય? જોઈ, આપણને ઘણા બધા કઠોળ અને અનાજના નામની આપણને ખબર હોય, આપણે ઘરે પણ જોયું હોય. તો કઈ વસ્તુ છે કે જેને આપણે અનાજ ન કહી શકીએ? કે ઘઉં, ચણા કે ચોખા? તો કે ઘઉં છે એને આપણે શું કહેશું? તો કે અનાજ કહેશું. તેને આપણે લોટ કરી અને તેમાંથી રોટલી બનાવી છીએ ને. પછી બીજું ચણા, તો ચણાને શું કહેશું? અનાજ કહેશું? તો કે ના, અનાજ કહેશું નહીં.
चणा शेमां आवे कठोळमां मग मठ आ બધાને શું કહીએ આપણે તો કે કઠોળ કહીએ છીએ પછી ચોખા તો ચોખાને પણ આપણે શું કહીએ અનાજ કહીએ છીએ એટલે આપણે ચણાના ખાનામાં રાઈટ કરશું પછી પ્રશ્ન નંબર 14 કોને ફૂલ ન કહી શકાય તો કે આપણે ઘણા બધા ફૂલ જોયા હોય અલગ અલગ રંગના તેમાં અલગ અલગ સુગંધ આવતી હોય કોઈ નાના હોય કોઈ મોટા ફૂલ હોય જેમ કે કમળ ગુલાબ ચંપો તો અહીંયા પણ આપણને નામ આપેલા છે એમાંથી કયું નામ છે જે ફૂલનું નામ નથી તો પહેલું ગુલાબ તો ગુલાબને તો આપણે ફૂલ કહી પછી જુઈ તો જુઈને પણ આપણે ફૂલ કહી પછી ત્રીજું છે ફુલેવર ફુલેવરને આપણે ફૂલ કહેવાય નહીં શું છે શાકભાજીનું નામ છે એટલે તે ખાનામાં આપણે રાઈટ કરશું પછી પ્રશ્ન 15 માણસના માથાના વાળમાં કયું જંતુ રહે છે માણસના માથાના વાળ છે તેમાં કયું જંતુ રહે છે તો કે કીડી વંદો કે જુ તો કીડી પણ આપણા ઘરમાં જોવા મળે છે કીડી વંદો માખી મચ્છર આ બધા ક્યાં જોવા મળે આપણા ઘરમાં આપણી ઘરની આસપાસ પણ જુ એક એવું જંતુ છે જે ક્યાં જોવા મળે છે માણસના વાળમાં એટલે આપણે ત્રીજા ઓપ્શનમાં રાઈટ કરી પછી પ્રશ્ન 16 કયા વાયુ વિના આપણે જીવી શકીએ નહીં કયો વાયુ છે કે જે ન હોય તો આપણે જીવી શકીએ નહીં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન તો આપણે શ્વાસ લઈએ છીએ નાક દ્વારા તો આપણા શ્વાસમાં કયો વાયુ જાય છે તો કે ઓક્સિજન અને આપણે જે નાક દ્વારા શ્વાસ લઈ અને બહાર કાઢીએ છીએ ત્યારે કયો વાયુ બહાર નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે જીવી શકીએ છીએ શેના લીધે તો કે ઓક્સિજનના લીધે આપણે ઘણા બધા લોકો કહે છે ને વૃક્ષો વાવવા જોઈએ કેમ તો કે વૃક્ષો દ્વારા આપણને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એટલે આપણે કયો વાયુ લઈએ છીએ ઓક્સિજન વાયુ અને આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ તો આપણે પહેલા નંબરના ઓપ્શનમાં રાઈટ કરશું પછી પ્રશ્ન 17 નીચેનામાંથી કયું ઘર બનાવવા માટે સાનો ઉપયોગ થતો નથી લાકડું માટી અને લોખંડ હવે આપણે પાકું મકાન ને કાચું મકાન ને એવું જોઈ ગયા તો કેવા મકાનમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય પાકું મકાન હોય તો કઈ વસ્તુની જરૂર પડે અને કાચું મકાન હોય તો કઈ વસ્તુની જરૂર પડે તો કે કાચું મકાન હોય તો શું જરૂર પડે તો કે માટી અથવા નોળિયા એવી વસ્તુની જરૂર પડે અથવા તો લાકડાનું ઘર આપણે એવું હતું ને આસપાસમાં એ બધા વિદ્યાર્થી પોતાનો પરિચય આપે છે અને અલગ અલગ એના ઘર હોય છે કોઈ માટીના ઘરમાં રહે છે કોઈ લાકડાના ઘરમાં રહે છે હવે પાકું મકાન હોય છતવાળું મકાન તો તેમાં કઈ વસ્તુની જરૂર પડે તો કે લોખંડ સિમેન્ટ અને કાચું મકાન હોય તો શું જરૂર પડે માટીનું મકાન હોય તો માટી અને લાકડાનું મકાન હોય તો લાકડાની જરૂર પડે કાચું મકાન હોય એમાં લોખંડની જરૂર પડે નહીં એટલે આપણે ત્રીજા ઓપ્શનમાં રાઈટ કરશું પછી પ્રશ્ન 18 ઊનમાંથી સ્વેટર બનાવવાની ક્રિયાને શું કહેવાય છે ઊનમાંથી આપણે સ્વેટર બનાવીએ તો એ ઊન આપણને ક્યાંથી મળે તો કે ઘેટા દ્વારા આપણને ઊન મળે છે હવે એ ઊનમાંથી આપણે અલગ અલગ વસ્તુ બનાવી શકીએ સ્વેટર છે પછી અલગ અલગ રૂમાલ છે તો સ્વેટર બનાવવાની જે ક્રિયા એને આપણે શું કહી વણવાની ક્રિયા કહી કાતવાની ક્રિયા કહી કે ગૂંથવાની ક્રિયા કહી આપણે સ્વેટર બનાવતા હોય તો શું કહી કે હું સ્વેટર વણું છું હું સ્વેટર કાતું છું કે હું સ્વેટર ગૂંથું છું શું આવશે એને ગૂંથવાની ક્રિયા કહેવાય છે વણવા તો શું કહી આપણે રોટલી વણતા હોય તો એમ કહી કે આપણે રોટલી વણી છીએ પછી કાતવું તો કાતવાનું શું તો કે આપણે રૂ હોય રૂને કાતવાની જરૂર પડે છે એટલે સ્વેટર બનાવતા હોય એને શું કહીએ ગૂંથવું પછી પ્રશ્ન 19 કયો તહેવાર દર વર્ષે એક જ તારીખે ઉજવવામાં આવે છે એવો કયો તહેવાર છે કે જે એક જ તારીખે ઉજવવામાં આવે છે દર વર્ષે તારીખમાં એમાં ફેરફાર થતો નથી જેમ કે આપણે ઘણા તહેવાર છે દિવાળી જન્માષ્ટમી ઉત્તરાયણ ઈદ તો આ બધા તહેવાર છે તો એ આ વખતે જે તારીખે આવ્યા હોય આવતા વર્ષે તે જ તારીખે આવતા નથી તારીખ બદલાઈ જાય છે પણ એવો કયો તહેવાર છે
કે જે દર વર્ષે એ જ તારીખે આવે છે. તો કયો થશે? તો કે ઉત્તરાયણ. ઉત્તરાયણ 14મી જાન્યુઆરીએ જ આવે છે, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો આપણે શું કરશું? ત્રીજા ઓપ્શનમાં રાઈટ કરશું. પછી પ્રશ્ન 20, સિંહના માથા અને ચહેરા પરના વાળ કયા નામે ઓળખાય છે? સિંહને તો બધા ઓળખો, સિંહને શું કહીએ આપણે? જંગલનો રાજા. સિંહ છે તેના માથા અને ચહેરા પર વાળ જોવા મળે છે, એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? સિંહની દાઢી, સિંહની મૂછ કે સિંહની કેસવાળી. તો આપણે શું ઓળખીએ છીએ? સિંહની કેસવાળી. એટલે છેલ્લા ખાનામાં આપણે રાઈટ કરશું. તો આ એવા પ્રશ્નો છે કે જેના વિશે આપણે માહિતી પહેલેથી જ જાણતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે પાઠ નંબર 26 જોયો, કેટલી માહિતી મેળવી કે કઈ વસ્તુ જમીન પર રહે, કઈ આકાશમાં ઉડે, કઈ સખત છે, કોને કઠોળ કહેવાય. તો તમારે પણ વ્યવસ્થિત આ પાઠનો ઘરે અભ્યાસ કરવાનો છે અને વિડીયો જોઈ અને જે ઓપ્શન છે તેમાં તમારે રાઈટ કરવાનું છે. હવે પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોશું. ધન્યવાદ.